હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? મજામાં છો ને? તમે અકબર બિરબલની ઘણી બધી વાર્તાઓ વાંચી છે, સાંભળી પણ છે. સાંભળી છે ને કેવી રમૂજી હોય, વાંચે એટલે આપણે શું થાય, હસવું આવે, અને પાછી તર્કવાળી હોય, બુદ્ધિનો ઉપયોગ થયેલી હોય એવી વાર્તા અકબર અને બિરબલની વાર્તાઓ હોય છે. તો અકબર અને બિરબલની વાર્તાનો એક ભાગ, એક વાર્તા મૂરખના સરદારો આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. તો આજે આપણે એ પાઠ, મૂરખના સરદારો પાઠ નંબર 10 શીખીશું. બિરબલ અકબરનો એક દરબારી, જે બુદ્ધિચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. અને અકબર, જેમને આ પાઠમાં નામદાર શબ્દ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે, જે રાજા માટેનું માનવાચક સંબોધન છે. તો જોઈએ આપણે આપણો પાઠ. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? બિરબલ આ બધી વાત અકબરને પૂછી રહ્યા છે કે મૂર્ખ વ્યક્તિને કઈ રીતે પકડી શકાય, કે આ વ્યક્તિ મૂર્ખ છે, હોશિયાર તો ખબર પડી જાય. એમાં શું અઘરું છે નામદાર? નામદાર એટલે કે અકબર રાજા. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો. હા, એ ખરું છે, અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે. મૂર્ખ વ્યક્તિને રાજાએ જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. જેવો હુકમ નામદાર. બિરબલ તો એમનો સલાહકાર હતો, એટલે અકબરે હુકમ કર્યો એમને કે એમણે શોધવાના છે 6 મૂરખના સરદારો, મહામૂરખ જેને કહી શકાય. તો એમણે હુકમ કર્યો એટલે એમણે સ્વીકારી લીધો. જેવો હુકમ નામદાર, જેવો રાજાનો હુકમ બિરબલે કહ્યો. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. મહામૂરખ, મૂરખથી પણ ચડિયાતો મહામૂરખ ન હતો. એને શહેરોમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. બિરબલે તો કેટલા દિવસમાં મૂરખ શોધવાના હતા? અઠવાડિયામાં. અને કેટલા મૂરખ શોધવાના હતા? 6 મૂરખના સરદારો શોધવાના હતા. એટલે એ તો શહેરમાં મૂરખના સરદારો શોધવા મંડી પડ્યા. હવે જોઈએ આગળ કે બિરબલે શું 6 મૂરખના સરદારો મળે છે અને એ કેવા કયા પ્રકારના મૂરખો એને મળે છે, એ આપણે આગળના પાઠમાં વાત કરીએ છે. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એણે રસ્તામાં મળ્યો. ભારો શબ્દ એટલે શું તમને ખબર છે? ભારો કોને કહેવાય? ઘાસ, લાકડા વગેરે એકઠા કરીને બાંધતા થતી મોટી ભારી, તેને શું કહેવાય છે? ભારો. ઘાસનો એટલે આ લાકડાનો નથી, પણ શાનો છે? ઘાસનો ભારો છે. એને ઊભો રાખીને પૂછ્યું, જે ઘોડેસવાર, ઘોડેસવાર એટલે કે ઘોડા પર બેસીને બેસેલો અથવા ઘોડા પર સવારી કરી રહેલ માણસને પૂછ્યું, ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ
તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? કારણ કે એ તો ઘોડા પર બેઠો છે અને ઘોડા પર બેસીને છતાં એને ભારો સાની પર મૂક્યો છે? પોતાના માથા પર મૂક્યો છે. તો હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી. એને એમ કહ્યું કે શા માટે માથા મૂક્યો છે? એનો જવાબ આપી રહ્યો છે એ માણસ કે હાથમાં તો ઘોડાની લગામ પકડી છે એટલે એને બગલમાં તો મૂકી ન શકાય, તેથી એણે ભારો માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું કે તમે ઘોડા પર તો બેઠા છો, તો શા માટે ભારો તમે ઘોડા પર ન મૂક્યો અને માથા પર તમે મૂકી દીધો? ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે, મારો જ ભાર એ જેમ તેમ ઊંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો બિચારો મળી ના જાય, ઘોડે સવારે કહ્યું. વળી આ મહામૂર્ખ કહેવાય, કારણ કે એમ કહે છે કે ઘોડો તો નબળો છે, ના તંદુરસ્ત લાગે છે, એ મારો જ વજન ગમે તેમ કરીને ઊંચકી રહ્યો છે, તો ઘાસનો ભારાનો વજન અને એ ઘોડે સવારનો વજનમાં સામ્યતા લાગે છે તમને? નહીં. તો ઘાસ તો એમ હલકું હોય વજનમાં, તો એમ કહે છે તો એ બિચારો ઘાસનો ભારો કઈ રીતે ઊંચકી શકશે, મરી ના જાય. બિરબલે એના નામથામ પૂછીને લખી લીધા. નામથામ એટલે કે એના નામ અને રહેઠાણ, સરનામું, એ જ્યાં રહેતો હતો એનું એડ્રેસ લઈ લીધું અને પછી આગળ ચાલ્યો. એને એક મૂરખનો સરદાર મળી ગયો. હવે એને બીજા 5 શોધવાના હતા એટલે એ આગળ વધ્યો. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે, કાડોમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. એક માણસ શું છે, કાડોમાં પડી ગયો છે અને એ ઊભા કરવા માટે બિરબલને કહે છે. એના 2 હાથ પહોળા કરીને એ કાદોમાં પડ્યો છે, એના હાથ 2 ખુલ્લા રાખ્યા છે, પહોળા રાખ્યા છે અને એની મેળે ઊભો થઈ શકે એમ હતું તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. હાથ મૂકીને આમ ટેકો આપીને ઊભો થઈ શકે એમ હતો, છતાં એ ઊભો ન થયો અને હાથ ઉપરને ઉપર રાખ્યા. તો તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો, મારો હાથ પકડો, કહી બિરબલે એને ટેકવું આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. મારા હાથને પકડવાનું નથી, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા એટલે કે વૈવાગ્યું છે? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું, પેલા માણસે કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં 2 હાથ પહોળા રાખી હું સુથારને ત્યાં બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. આને પણ કહેવાય ને મહામૂરખ, પડ્યો રહ્યો પણ માપ ન ભૂલ્યો. બિરબલે એના પણ નામથામ પૂછીને લખી લીધા. નામથામ એટલે તો આપણે આગળ જોઈ ગયા શબ્દ, નામ અને રહેઠાણ, સરનામું એનું લઈ લીધું. હવે કેટલા બાકી રહ્યા મૂરખો શોધવાના? 4. તો એ આપણે આગળના ભાગમાં એની વાત કરીશું.